तो मित्रों आज वीडियो अंदर आप बात करूँ धोरण दस पास पर मल्टीपल स्टार्टिंग एस एस सी अंदर भर्ती आई है 7099 पर एना विषे बात करूँ। तो मित्रों आंदर लायकात पगार धोरण उम्र परीक्षा फी और अभ्यासक्रम क्या प्रकार संपूर्ण महती जाशू। जो ते अ चेनल पर नवा छो तो चेनल ने सब्सक्राइब करो वीडियो ने लाइक शेयर जरूर करजो जेथी आना कोईपण विगत हो तो ते जाको। तो मित्रों आ ऑफिशियल अपडेट अंतर्गत तमे जोई सको छो मल्टीपल स्टाफिंग नॉन टेक्निकल स्टाफ सिलेक्शन अंतर्गत भर्ती आई है। तो मित्रों आनी अंदर मात्र धोरण दस पास मांगेलू है। तो आनी अंदर बात करिए कि दस पास अंतर्गत जो संपूर्ण विगत जुए तो मित्रों अपने जाए जगह नाम है एस एस सी एट स्टाफ सिलेक्शन अंतर्गत जो जगह अंतर्गत जो एम टी एस तरीके ओळखवामां आवे छे। तो आनी अंदर एम टी एस एट मल्टीपल स्टाफ स्टाफ तो 2020 अंतर्गत जो जगह खाली थी तो हवे जाहेरात करवामां आवी छे। तो मित्रों आनी अंदर तमारी उम्र 18-25 वर्षनी होवी जोईए अने साथे जो एक फॉर्म भरवानुं शुरू क्यारे थशे तो मित्रों आजथी तमे आनी अंदर फॉर्म भरी शको छो 5/2/2021 એટલે કે 5/2/2021 સુધી। તો મિત્રો આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ છે 21/3/2021 જે રાત્રિના 12 વાગે સુધી તમે આની અંદર અરજી કરી શકો છો। તો મિત્રો આની અંદર તમારે ઓનલાઈન જે ફી પે કરવાની છે એની છેલ્લી તારીખ 23/3/2021 છે જે ઓનલાઈનના માધ્યમથી તમે ફી પે કરી શકો છો। સાથે જો તમારે ઈચ્છા હોય કે ઓફલાઈન ફી પે કરવી છે તો એની અંદર તમને 25/3/2021 સુધી તમે ઓફલાઈન ફી પે કરી શકો છો। તો મિત્રો ઓફલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ 29/3/2021 જો બેંકના કામોના કલાક દરમિયાન રહેતી હોય છે। તો મિત્રો પરીક્ષા તારીખ આપણી જે પરીક્ષાની લેવામાં આવશે એની તારીખ કઈ રહેશે તો એની જે પરીક્ષાની તારીખ છે 1/7/2021 એ અંતર્ગત છેલ્લી તારીખ જોઈએ તો 20/7/2021। તો આની અંદર જોઈએ કે પરીક્ષા તારીખ અંતર્ગત જે ટ્રાયલ 2 હોય છે CBT અંતર્ગત હોય છે એની તારીખ છે 21/11/2021 અને સાથે જે તમારે પગાર આની અંદર મળતું હોય છે 47,600 રૂપિયા પગાર ધોરણ તમને મળતું હોય છે। તો મિત્રો આની અંદર જે તમારે ચલણ ભરવાની કેટલી ફી પે કરવાની છે તો મિત્રો આની અંદર આપણે જોઈએ અન્ય કેટેગરી માટે એટલે કે ઓબીસી EWS અને જનરલ કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમને 100 રૂપિયા ફી પે કરવાની છે જ્યારે SC ST અને EX સર્વિસમેન અને સ્ત્રી માટે કોઈ ફી પે કરવાની નથી। તો મિત્રો આની અંદર જે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો જોઈએ તો કે ફોટો અને સિગ્નેચર, બીજી બાબત છે આધાર કાર્ડ, ત્રીજી બાબત છે ધોરણ 10 અને 12 નું જે તમે માર્કશીટ છે એ તમારે અપલોડ કરવાનું છે, ગ્રેજ્યુએશનની માર્કશીટ જો તમે ગ્રેજ્યુએશન કર્યું હોય તો પણ તમે અપલોડ કરી શકો છો અને જાતિનો દાખલો લાગુ પડતો હોય તો તમે અપલોડ કરવાનું રહેશે। સાથે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફક્ત ઓબીસીના ઉમેદવારો માટે છે, જ્યારે SC એટલે કે સારા છોડાયેલું પ્રમાણપત્ર એ પણ તમારે અપલોડ કરવાનું છે અને જો અગાઉ તમે SSCમાં રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમે ID પાસવર્ડ જનરેટ નથી કરવાનું, કારણ કે જો મિત્રો તમે SSCમાં જો પહેલાં ફોર્મ ભરેલું હશે તો તમારું રજીસ્ટ્રેશન હશે તો એની અંદર તમારે ખાલી જે ફોરગેટ પાસવર્ડ છે એ કરવાનું રહેશે, જો યાદ હોય તો તમે એ રજીસ્ટ્રેશનથી તમે આ ફોર્મ ભરી શકો છો। તો મિત્રો આપણે નોટિફિકેશનના આધારે ઉંમર અને લાયકાત વિશે જાણીએ। તો મિત્રો ઉંમરની વાત કરીએ, ઉંમર તમારી 18-25 વર્ષ અને 18-27 વર્ષ કટ ઓફ ડેટ અંતર્ગત આપણે જોઈએ તો SC અને ST કેટેગરી છે એમને 5 વર્ષની છૂટછાટ છે, OBC માટે 3 વર્ષ, PWD અનરિઝર્વ માટે 10 વર્ષ, PWD OBC માટે છે 13 વર્ષ, PWD SC અને ST માટે છે 15 વર્ષ અને EX સર્વિસ માટે છે 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો મિત્રો આની અંદર અલગ અલગ છૂટછાટ તમે અહીંયા જોઈ શકો છો, એ અંતર્ગત તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો મિત્રો આપણે જે ઓફિશિયલ નોટિફિકેશન છે એના ઉપર નજર કરી લઈએ। તો મિત્રો આ જાહેરાત અંતર્ગત જે ઓફિશિયલ નોટિફિકેશન જે બહાર પાડવામાં આવ્યું છે તો આ એ ઓફિશિયલ નોટિફિકેશન છે। તો મિત્રો આની અંદર જો તમે જોઈ શકો છો 5/2/2021 તો અત્યારથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, તો છેલ્લી તારીખ 21/3/2021 રાખેલી છે। તો મિત્રો આની અંદર જે સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો, તો મિત્રો આવી જાહેરાત અંતર્ગત ઓલ ગુજરાત ઓલ ઇન્ડિયામાં તમને પોસ્ટિંગ મળવાપાત્ર હોય છે। તો આની અંદર રિઝર્વ કેટેગરી અંતર્ગત આપણે વાત કરી તો એ પ્રમાણે રહેશે, જે અમુક બાબતો તમે અહીંયા જોઈ શકો છો। તો આની અંદર કોણ કોણ એપ્લિકેશન કરી શકે છે તો અરજીની વાત કરીએ તો ઇન્ડિયાના કોઈ પણ કેન્ડિડેટ હોય
तो अरजी कर सके छे। नेपाल अने भूतानना जे पण व्यक्ति होय ए आनी अंदर अरजी कर सके छे। उमरनी अंदर जे छूटछाट आपवामां हती ए विषे अहींया वात करेली छे। तो मित्रों आ संपूर्ण माहिती तमने खबर पड़ी गई हशे, कारण के घणी बधी माहिती आपणे पहेला चर्चा करी छे ए पण माहिती तमने खबर पड़ी गई हशे। तो मित्रों आनी अंदर प्रोसेस सर्टिफिकेट अंतर्गत जे एससी एसटी ओबीसी ईडब्ल्यूएड पीडब्ल्यूएड ना जे उम्मीदवारो छे एमना माटे जे उपयोगी सर्टिफिकेट होय ए तमारे ध्यान राखवाना रहेशे। अने मित्रों आनी अंदर जे पण मित्रो अरजी करवा माटे इच्छुक होय तो ए मित्रों माटे जे ऑफिशियल नोटिफिकेशन अंतर्गत जे एसएससीनी वेबसाइट छे एना अंतर्गत रहेशे के ssc.nic.in पर जईने तमे आनी अंदर एप्लिकेशन करी शको छो। तो मित्रों फीनी वात करी तो फीमां तमे अहींया जोई शको छो जे आपणे पहेला वात करी ए प्रमाणे अहींया फी रहेशे। ज्यारे मित्रों सेंट्रल एक्जामिनेशन एटले के तमारे जे एक्जाम आपवानी छे एना सेंटर तमे जोई शको छो। तो मित्रों आपणे खाली जे गुजरातनी छे तो ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ સેન્ટર આવેલા છે એના વિશે વાત કરીએ। તો મિત્રો ગુજરાતની અંદર જે તમારે સેન્ટર આવેલા છે એની અંદર છે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, એ અંતર્ગત તમારે એક્ઝામના સેન્ટર નક્કી કરેલા છે। તો મિત્રો આની અંદર એક્ઝામ સિલેબસની વાત કરીએ જે પેપર નંબર 1 હશે એની અંદર તમે અહીંયા જોઈ શકો છો ટાઈમ છે 90 મિનિટ, એટલે કે 90 મિનિટનો ટાઈમ આપવામાં આવશે। એની અંદર જનરલ इंग्लिश तरीके 25-25 गुण, जनरल रीजनिंग अंतर्गत 25-25 गुण, ए अंतर्गत तमने आ पेपर 1 रहेशे। तो एनी अंदर जे सेकंड पेपर रहेशे ए अंतर्गत 50 मार्कनुं रहेशे, एटले के 30 मिनिट अने 40 मिनिट ए अंतर्गत तमारे रहेशे। एटले शोर्ट इजी लेटर तमारे इंग्लिशमां टाइप करवानुं छे जे तमे जोई शको छो। तमे धोरण 8 અને 9માં पण टाइप कर्या छे ए अंतर्गत तमारे बेजिक लैंग्वेज अंतर्गत रहेशे। तो मित्रों आनी अंदर तमे सीरियल प्रमाणे संपूर्ण माहिती जोई शको छो।